હેલો દોસ્તો, ચાલો આજે જાણીએ પોરબંદરના રોબિન રૂટ કહેવાતા શરમણ મુંજા જાડેજા વિશે. મૂળ પોરબંદરના કળશ ગામના મુંજા જાડેજાના ચાર પુત્રો હતા, અર્જન, શરમણ, ભૂરો અને અરસી. એમાં શરમણ પટેલ બીજા નંબરનો પુત્ર હતો. શરમણ મુંજાને પટેલ તરીકેની છાપ હતી. શરમણ પટેલ પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતાની મહારાણા મિલમાં કામ કરતા હતા. એમાં મજૂરોને કંટ્રોલમાં રાખવા મિલવાળાઓએ ઓખા મંડળમાંથી દેવું વાઘેર અને કસન વાઘેર અને એના માણસોને બોલાવ્યા હતા. એ લોકો નાના માણસો ઉપર અત્યાચાર કરતા હતા અને મેર સમાજના માણસોનો વિશેષ દ્રોહ કરતા. મજૂરોના ટિફિનમાં કાપડનો કટકો નાખી ચોરીના આરોપમાં અન્યાયપૂર્વક મિલમાંથી કાઢી મૂકતા, એવા અનેક અત્યાચારો કરતા. જ્યારે આ વાત હદથી વધી ગઈ ત્યારે શરમણ પટેલ અને તેના ભાઈ અર્જન મુંજાએ એના લીડરને જ મારી નાખ્યા અને એક એક કરી બધા સાથે વેર લીધું. એ ગરીબોના બેલી તરીકે ઓળખાતા થયા. બીજા લોકો એને ગેંગસ્ટર તરીકે ઓળખતા. જ્યારે ગરીબો અને જરૂરિયાતમંદ માણસો માટે તો એ દેવતા સમાન હતા. શરમણ પટેલ કાંધલીઆઈના ભગત હતા. એક સમયે જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે વેપારીઓએ સરકારી ગોદામમાંથી ઇનલીગલ માલને સપ્લાય કરવા લાગ્યા. ત્યારે શરમણ પટેલે ગોદામના તાળા તોડાવીને સામાન જરૂરિયાતમંદ અને ગરીબ લોકોમાં બાંટી દીધો. એકવાર ગાંધી ફિલ્મના શૂટિંગ માટે હોલિવૂડનો ડાયરેક્ટર પોરબંદરમાં આવેલો. પોરબંદરનો એરિયા વ્યૂ શૂટ કરવા માટે ટીવીના એરિયલો નડતા હતા. ટ્રાય કરવા છતાં માત્ર 20% જ એરિયલો હટ્યા હતા. પછી ડાયરેક્ટરને કોઈકે શરમણ પટેલનું કીધું એટલે ડાયરેક્ટરે શરમણ પટેલને વાત કરી. શરમણ પટેલ કે તમારે જ્યારે પણ શૂટિંગ ચાલુ કરવું હોય ત્યારે કરી દેજો, એરિયલ હટી જશે. શરમણ પટેલે લોકોને કીધું એટલે બધાએ એરિયલ હટાવી દીધા. બીજા દિવસે એક પણ એરિયલ ન હતું. ત્યારે એ જોઈ હોલિવૂડના ડાયરેક્ટરે શરમણ પટેલને રોબિન હૂડ સાથે સરખાવ્યા હતા. શરમણ પટેલે પહેલાં જ કહ્યું હતું કે મને કોઈ સામી સાથીએ મારી નહીં શકે અને મને મારનારો પણ એક મેર જ હશે. એ વાત સાચી પડી. પોરબંદરના બખલા ગામમાં શરમણ પટેલને એમના દુશ્મનો દ્વારા પીઠ પાછળ ગોળી મારી અને હત્યા કરી નાખવામાં આવી હતી. જો તમને પણ શરમણ પટેલનો કોઈ પણ કિસ્સો યાદ હોય તો કમેન્ટમાં જરૂર જણાવશો. જય માં કાંદલી.